આવનારી તલાટી આવનારી તલાટીનું પેપર પેપર વન આપણે આજે માહિતી મેળવવાના છે જે આવનારી તલાટીમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરવાના છે અને અગાઉની પરીક્ષામાં આ પ્રશ્નમાંથી

ત્યાર પછી સલ્તનત સમયનો સી ગુપ્ત સમયનો કે ડી મૌર્ય સમયનો મિત્રો જવાબ તમારી રીતે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે અને હું તમને પણ જવાબ પણ આપીશ પરંતુ તમારે પ્રશ્ન વાંચ્યા પછી તેનો જવાબ તમારે ટીક કરવાનો રહેશે તો તમને પણ તમારું કેટલું જ્ઞાન છે તેની સપાસણી થઈ જાય તો મિત્રો મિત્રો ગિરનારનો શિલાલેખ છે જે ખાલી જગ્યા સમયનો છે તો જવાબ શું આવશે તો મિત્રો જવાબ આવશે ડી મૌર્ય સમયનો છે

તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ઓપ્શન સી મિત્રો વિડીયો પસંદ આવ્યો જોઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાર પછીનો પ્રશ્ન છે આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલું હોવાનું કહેવાય છે મિત્રો આજનું જે અમદાવાદ છે હાલ તે કયા રાજાએ સ્થાપેલું હોવાનું માનવામાં આવે છે ઓપ્શન એ ભીમદેવ પહેલો ઓપ્શન બી કર્ણદેવ ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ ઓપ્શન ડી એક પણ નહીં તો મિત્રો ત્રણ ઓપ્શનમાંથી કોઈ પણ આવે છે કે નહીં તો ઓપ્શન ડી તમે પસંદ કરી શકો છો સાબરમતી નદી વચ્ચે આવેલો હરપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું મિત્રો ખાસ યાદ રાખજો ભોગાવો અને સાબરમતી નદી વચ્ચેનો જે આવેલ છે હરપ્પન જે બંદર છે ઔદ્યોગિક નગર કયું હતું તો ઓપ્શન હરપન ઓપ્શન બી રોજડી ઓપ્શન સી લોથલ ડી ધોળાવીરા તો પ્રશ્નની વાત કરીએ તો સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે મિત્રો રાણીની વાવ છે જે કેટલા માળમાં બંધાયેલી છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો આપણે રાણીની વાવના જે ઓપ્શન આપવામાં આવે છે ઓપ્શન એ રાણીની વાવ છે માળની છે ઓપ્શન માળની છે ઓપ્શન સી પાંચ માળની છે કે ઓપ્શન ડી સાત માળની છે તો મિત્રો જે સોલંકી યુગમાં વાવ આવેલી છે તે કેટલા માળની છે તો ઓપ્શન એ બી સીડીમાંથી પસંદ કરો અને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તો મિત્રો જરૂરથી તમને જવાબ મળી રહ્યો છે ઓપ્શન ડી જે સાત માળની છે રાણીની વાવ છે જે સાત માળની બનેલી છે તો મિત્રો ખાસ યાદ રાખજો ઓપ્શન ડી આવશે ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ

દ્વારા કરવામાં આવ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે ડૂબી ગયેલી ડૂબી ગયેલી દ્વારકા દ્વારકા નગરી છે મિત્રો ગયેલી દ્વારકા નગરીની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વ વેદને ફાળે જાય છે

જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ મુસ્તફાબાદ મિત્રો ખાસ યાદ રાખજો મુસ્તફાબાદ કયા રાજવીએ આપ્યું હતું મુસ્તફાબાદ મુસ્તફાબાદ તે અલગ અલગ નામથી તમને ઓપ્શન આપવામાં આવે છે કે બહાદુર શાહ દ્વારા આપવામાં આપવામાં આવ્યું હતું મુજફર બીજો દ્વારા આપવામાં આવ્યું હતું મહેમૂદ બેગડા દ્વારા આપવામાં આવ્યું હતું કે અહમદ શાહ દ્વારા આપવામાં આવ્યું હતું મિત્રો ગિરનારની તલાટીમાં જે જૂનાગઢ આવેલ છે જૂનાગઢનું નામ મુસ્તફાબાદ કોયા રાજવીએ આપ્યું હતું તો ઓપ્શન સી મહેમૂદ બેગડા દ્વારા જુનાગઢને મુસ્તફા બાદ નામ આપવામાં આવ્યું હતું મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે ઘણી વખત આ પરીક્ષામાં ગુસાઈ ગયેલો પ્રશ્ન છે આવનારી તલાટી તલાટીની પરીક્ષામાં તમારા માટે ખૂબ મોસ્ટ આમ પ્રશ્ન છે ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ સતી તરીકે ઓળખાતા જોડિયા ભૂમિદા ક્યાંથી મળી આવ્યા છે મિત્રો ખાસ યાદ રાખજો કે સતી તરીકે ઓળખાતા જોડિયા ભૂમિદા એટલે કે જોડિયા અગ્નિ સંસ્કાર કરેલા હોય છે તે ક્યાંથી મળી આવેલા છે ભૂમિદા એટલે કે ભંડારેલા હોય છે તેને તો મિત્રો એ ધોળાવીરા બી લોથલ સી રોજડી કેદ રાખજો કે સતી તરીકે ઓળખાતા જોડિયા ભૂમિ ક્યાંથી મળી આવેલા છે તો ઓપ્શન બી લો છે ત્યાર કરીએ મિત્રો આપણે ઝંડા ઝૂલણા સાથે કઈ કળા જોડાયેલી છે ઝંડા ઝૂલણા સાથે કઈ કળા જોડાયેલી છે ઓપ્શન એ ભરતકામ બી નાટ્ય કળા સી સ્થાપતિ ડી હવાઈ વેશ તો મિત્રો ઝંડા ઝૂલણા છે જે હવાઈ વેશ સાથે જોડાયેલી એક અગત્યની કળા છે ખાસ યાદ રાખજો હવાઈ વેશ સાથે કઈ કળા જોડાયેલી છે તો ઝંડા ઝૂલણા